ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર બે આપણી આસપાસ શું. હવે એમાં આપણે બીજો પોઈન્ટ જોઈએ, જલાવરણ. ચાલ હું તને આજે જલાવરણ વિશે સમજાવું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તે જલાવરણ તરીકે ઓળખાય છે. હવે ધ્વનિના મમ્મી જલાવરણ વિશે માહિતી આપે છે. તો એ જલાવરણ એટલે શું? તો એ કહે છે કે જે પૃથ્વીનો જે સપાટીનો નીચાણવાળો ભાગ છે જે પાણીથી ઘેરાયેલો છે, એટલે કે જે પાણી આવેલું છે, તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. જલાવરણ આશરે 71% ભાગ રોકે છે, એટલે કે પૃથ્વીની જે સપાટી છે ભૂમિ વિસ્તાર કરતાં તેમાં પાણીનો વિસ્તાર છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે, અને જે કુલ 10% છે એમાં 71% ભાગ છે એ જલાવરણ રોકે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો, જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દી અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્રો, ઉપસાગરો, અખાત અને સમુદ્રધુનીના નામે ઓળખાય છે. હવે એ વધારામાં શું માહિતી આપે છે કે જલાવરણમાં જે વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે કે મોટા મોટા જે સમુદ્રો હોય એને શું કહેવાય? તો કે મહાસાગરો, જેમાં પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગરનો સમાવેશ થાય છે, અને જે ભૂમિ વિસ્તાર હોય તેની આસપાસ જે આવેલા જળ વિસ્તારો છે તેને સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સમુદ્રધુનીના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોય છે. કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે, કે પૃથ્વી પર જે મહાસાગરો આવેલા છે કે ખૂબ જ ઊંડા હોય છે અને તેની અંદર ઊંડી ખાઈઓ આવેલી હોય છે, તેની અને એ ઊંડી ખાઈઓ હોય છે તેની ઊંડાઈ કેટલી હોય છે? તો કે 10 થી 11 કિલોમીટર જેટલી. મહાસાગરોના તળિયા પણ પૃથ્વીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો અને ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે સ્વરૂપના બનેલા હોય છે. કે મહાસાગરોના જે તળિયા છે એ પૃથ્વીની સપાટી પર જેમ પહાડો, મેદાનો અને ઉચ્ચ પ્રદેશો આવેલા હોય છે તેમ મહાસાગરના તળિયા પણ આવું જ કંઈક હોય છે. મમ્મી, આ સમુદ્રમાં કેટલું પાણી હશે તે તો ખારું હોય છે ને, તે આપણે કઈ રીતે ઉપયોગી થાય છે? હા, પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે, એટલે કે જેટલું જલાવરણ આવેલું છે તેના 97% ભાગ છે એ સમુદ્રનું પાણી આવેલું છે. અને સમુદ્રનું પાણી કેવું હોય? તો કે ખારું હોય. બાકી રહેતા પાણીનો આશરે 25% બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. કે બાકીનો જે 3% ભાગ છે તેનો 25% છે એ બંને ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તથા હિમાલય અને જે બીજા ઊંચા પ્રદેશો હોય તેમાં બરફના રૂપે સચવાયેલો છે. બાકીના પાણી પૈકી કેટલુંક પાણી સરોવર, કેટલુંક નદી અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે. એટલે કે જે 3% ભાગ બાકી રહેતો હતો તેમાં 25% છે એ બરફના સ્વરૂપમાં છે, અને જે બાકીનો બીજો ભાગ છે એ સરોવર, નદી અને પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું પાણી છે. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. આ મીઠા પાણીના મુખ્ય આધાર વરસાદ એટલે કે વૃષ્ટિ માટેનો ભેજ સમુદ્રોમાંથી જ આવે છે. સમુદ્રોમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું અને માછલા મળી આવે છે. એટલે કે સમુદ્રમાં છે એ મૂલ્યવાન એટલે કે કિંમતી રસાયણો છે અને ખનિજો છે, મીઠું, માછલા વગેરે મળી આવે છે. જેમ ધરતી પર સજીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રોમાં જીવસૃષ્ટિ આવેલી છે. એટલે કે જેમ ધરતી પર સજીવસૃષ્ટિ છે તેવી જ રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલ છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિનાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. એટલે કે મહાસાગરોમાં જે મોજા, પ્રવાહો, ભરતી આવેલી છે તેની મદદથી આપણે વિદ્યુત શક્તિ પણ મેળવી શકીએ છીએ. આ સિવાય જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. અને જે વિદ્યુત શક્તિ મેળવીએ છીએ એ ઉપરાંત જળમાર્ગ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.